हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। हवे जो आजना लेक्चर नी अंदर आपणे ज्यारे आपणे संस्पंदन करता होय के पछी हाइपर कॉन्जुगेशन करता होय के पछी मुक्त मूलक नी प्रक्रिया करता होय त्यारे क्या प्रकारना एरो एटले के तीर नो यूज करवामां आवे छे एना विशे जोवानुं छे। तो जो हेडिंग छे आपणी पासे कार्बनिक प्रक्रियाओमां इलेक्ट्रॉननुं संचलन, એટલે કે આપણે જ્યારે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા જતા હોય ત્યારે ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ થાય છે, ઇલેક્ટ્રોનનું જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનાંતર થાય છે એના વિશે એક જોવાનું છે। સંચલન એટલે કે ઇલેક્ટ્રોનનું એક પ્રકારનું મૂવમેન્ટ, એવી કાર્બનિક પ્રક્રિયાઓ કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ કરતા હોય તો કઈ રીતે ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થાય અને કયા પ્રકારના એરો નોટેશનનો મીન્સ કે તીરનો યુઝ કરવામાં આવે છે એના વિશે જોવાનું। तो जो सौथी पहलो पॉइंट छे आपणी पासे कार्बनिक प्रक्रिया नी अंदर इलेक्ट्रॉन नुं जे संचलन छे केना द्वारा दर्शाववामां आवे छे, आ रीतना वक्र तीर द्वारा दर्शाववामां आवे छे। तो आपणे ख्याल ज छे के जे रिएक्शन हमणा आपणे जोई गया हता गया लेक्चरमां, इलेक्ट्रोफाइल अने न्यूक्लियोफाइल। फॉर एक्जाम्पल तरीके मारी पासे एक एवो परमाणु छे के जेनी पासे अबंधकारक इलेक्ट्रॉन युग्म आवेला छे, ने सामे एक एवो परमाणु छे के जेने इलेक्ट्रॉन नी जरूर छे। तो वास्तविक छे के जरे आ बन्ने वच्चे प्रक्रिया थाई छे त्यारे आ बन्ने नी रासायणिक प्रक्रिया नी अंदर जी इलेक्ट्रॉन छे, इलेक्ट्रॉन केना परमाणु एना एनु संचलन मीन्स के नु मूवमेंट ने आपणे केना द्वारा दर्शावता, आ रीतना वक्र तीर द्वारा दर्शावता के परमाणु ए छे एनी पासे रहेला अबंधकारक इलेक्ट्रॉन युग्म, परमाणु बी छे એને શું કરે છે, દાન કરે છે। તો આ રીતના વક્ર તીરનો યુઝ કરવામાં આવે છે। તો ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ થયું, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ જ એક પ્રકારનું, શરૂઆતમાં ઇલેક્ટ્રોન કઈ હતા આપણી પાસે, પરમાણુ એ પાસે હતા। હવે પરમાણુ એ પાસે રહેલા ઇલેક્ટ્રોનને આપણે શું કરીએ છીએ, ત્યાંથી સ્થાનાંતર કરાવીએ છીએ, મીન્સ કે બંધ બનાવવામાં ઉપયોગ લઈએ છીએ। તો આ રીતના વક્ર તીર દ્વારા દર્શાવવામાં આવે છે। તો ઇલેક્ટ્રોનનું જે મૂવમેન્ટ છે એને કેના દ્વારા દર્શાવવામાં આવે છે, વક્ર તીર દ્વારા। ખેલાવી ગયો? તો ફર્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે ઇલેક્ટ્રોન નું મૂવમેન્ટ કે જેને વક્ર તીર દ્વારા દર્શાવવામાં આવે છે। નેક્સ્ટ પોઈન્ટ, પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ના પુનઃ વિતરણને કારણે બંધમાં થતા ફેરફારને દર્શાવે છે। તો આપણી પાસે જે વક્ર તીર છે એ વક્ર તીર શું દર્શાવે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે જે બંધમાં શું ફેરફાર થાય છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં શું ફેરફાર થાય છે એના વિશે દર્શાવે છે। કોણ? વક્ર તીર, કે જેનું આપણે એક્ઝામ્પલ લેસી 1 2 અને 3 કરીને એક્ઝામ્પલ આપી દીધા છે, કે જે એક્ઝામ્પલ ની અંદર આપણે કઈ કયો પોઈન્ટ સમજતી, પોઈન્ટ નંબર 2, પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ના પુનઃ વિતરણને કારણે બંધમાં થતા ફેરફારને દર્શાવે છે। વક્ર તીર શું દર્શાવશે, કાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાંથી ટ્રાન્સફર થતા હશે, કાં તો પછી પાઈ બંધ શું કરતો હશે, ત્યાંથી ટ્રાન્સફર થતો હશે એક જગ્યાથી બીજી જગ્યાએ, કઈ વસ્તુ દર્શાવે છે, વક્ર તીર। ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, વક્ર તીર ની શરૂઆત, તો આપણે વક્ર તીર ની શરૂઆત ક્યાંથી કરવી અને પૂર્ણ ક્યાંથી કરવું, તો જો આપણે લખ્યું હતું આપણી પાસે છે ન્યુક્લિયોફાઇલ પ્લસ ઇલેક્ટ્રોફાઇલ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું થાય છે, બંને વચ્ચે બંધ બને છે, તો બંધ બનાવવા ઇલેક્ટ્રોનની જરૂર પડે। તો વક્ર તીરની શરૂઆત ક્યાંથી કરવાની, તો વક્ર તીરની શરૂઆત આપણે ત્યાંથી કરવાની કે જે પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો એના ઉપર નેગેટિવ ચાર્જ હોય કે જે શું કરે છે, ઇલેક્ટ્રોનનું દાન કરે છે, અથવા તો આ પરમાણુ પાસે રહેલા ઇલેક્ટ્રોનનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે, કંઈક મૂવમેન્ટ થાય છે। તો વક્ર તીરની શરૂઆત જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર કરવું હોય ત્યાંથી કરવાનું। તો વક્ર તીરની શરૂઆત આપણે ક્યાંથી કરવાની, ન્યુક્લિયોફાઇલથી જ કરવાની। શું કામ? આયનથી આપણે ઇલેક્ટ્રોનનું શું કરાવીએ છીએ, સ્થાનાંતર કરાવીએ છીએ। આયનથી ઇલેક્ટ્રોન કેની પાસે જાય છે, સામે રહેલો પરમાણુ કે જેની પાસે ઇલેક્ટ્રોન છે ને એની પાસે, અને કેનું ફોર્મેશન કરે છે, બંધ બનાવી નાખે છે। તો વક્ર તીરની શરૂઆત જેની પાસે ઇલેક્ટ્રોન છે અહીંયાથી શરૂઆત કરવાની, એ પૂર્ણ ક્યાંથી કરવાની કે જે આપણે ઇલેક્ટ્રોન શું કરવા છે, લઈ જવા છે।
જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મને આવવાનું છે તે વક્રતરને શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. શરૂઆત ક્યાંથી કરવાની? કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ખ્યાલ આવી ગયો? તો જો ચારે ચાર, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, ચારે ચાર પોઈન્ટ ને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે મારી પાસે એક્ઝામ્પલ છે 1 2 એન્ડ 3 કરીને દ્વિબંધ છે. આ એક પરમાણુ લખેલો છે અને સિંગલ બંધ છે. દ્વિબંધ છે, પરમાણુ છે, સિંગલ બંધ છે. દ્વિબંધ છે, પરમાણુ છે અને સિંગલ બંધ છે. હવે જો આની અંદર આપણે કઈ રીતના કરી છે, ફર્સ્ટ આ પાઇ બંધ ના ઇલેક્ટ્રોન ને હું અહીંયા લઈ આવું છું. પાઇ બંધ ના ઇલેક્ટ્રોન ને હું અહીંયા લઈ આવું છું. તો જો શું લખું છું, તો જો શું કરેલું છે, પાઈ બંધ ના જે ઇલેક્ટ્રોન છે, મીન્સ કે પાઈ બંધ છે તેને સંલગ્ન બીજો જે સિંગલ બંધ છે, પાઈ બંધ પછીનો જે સિંગલ બંધ છે, ત્યાં શું કરેલું છે આપણે, પાઈ બંધ ના ઇલેક્ટ્રોન ને ટ્રાન્સફર કરાવેલા છે. હવે પાઈ બંધ ના ઇલેક્ટ્રોન ને આપણે ટ્રાન્સફર કરાવશે તો કઈ રીતનું બનશે, આપણે આ રીતનું લખી શકીએ. હવે તો લખેલું છે કે પાઈ બંધ ના ઇલેક્ટ્રોન, પાઈ બંધ ના ઇલેક્ટ્રોન છે એને સંલગ્ન બંધ પર, સંલગ્ન મીન્સ કે બાજુના બંધ પર શું કરે છે આપણે, ઇલેક્ટ્રોન નું ટ્રાન્સફર કરાવી છે. તો હવે અહીંયા આપણે આ રીતના લખી શકીએ, અહીંયા હવે સિંગલ બંધ આવી જાય, અહીંયા પરમાણુ વાય, અહીંયા શું આવી ગયો, દ્વિબંધ. તો શરૂઆત ક્યાંથી કરેલી છે આપણે? તો જુઓ, વક્રતર ની શરૂઆત જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ ને સ્થાનાંતર કરવાનું છે, આપણી પાસે જે પાઈ બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સ્થાનાંતર કરવાનું છે. ક્યાં? એના બાજુના બંધ ઉપર. શરૂઆત અહીંથી કરવાની. પૂર્ણ ક્યાં કરવાનું? જ્યાં ઇલેક્ટ્રોન યુગ્મ આવવાના છે. ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવવાના છે? અહીં આવવાના. તો અહીંયા એરો કમ્પ્લીટ કરી દેવાનો. તો પાઈ બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મ તેને સંલગ્ન બંધ પર, મીન્સ કે બાજુના બંધ પર. હવે જો અહીંયા કઈ રીતના કરી છે, જે પાઈ બંધ ના ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન યુગ્મ, એ આ પરમાણુ ઉપર આવી જાય છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ, પાઈ બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મ તેને સંલગ્ન પરમાણુ પર, તો શું કરેલું છે આપણી પાસે જે પાઈ બંધ છે એ પાઈ બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મ એને સંલગ્ન એની બાજુમાં જે પરમાણુ છે એના ઉપર આવી જાય છે. તો હવે અહીંયા આપણે આ રીતના લખી શકીએ, એના માટે સિંગલ બંધ વાય, સિંગલ બંધ આ પાઈ બંધ ના બંને ઇલેક્ટ્રોન યુગ્મ કેના ઉપર આવે છે, પરમાણુ વાયુ ઉપર. તો અહીંયા સરસ મજાના બે ટકટકર દેવાના. તો હવે આવું લખી શકીએ, પાઈ બંધ ના ઇલેક્ટ્રોન યુગ્મ તેને સંલગ્ન પરમાણુ ઉપર, શરૂઆતમાં બંધ ઉપર, અહીંયા એના પરમાણુ ઉપર. હવે જો આમાં કઈ રીતે દર્શાવી છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધ ઉપર આવે છે. હવે અહીંયા આપણે આ રીતે લખી શકીએ, પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેના સંલગ્ન બંધ પર. તો હવે આના માટે આપણે આવું કરી શકીએ, સિંગલ દ્વિબંધ તો અહીંયા છે જ, દ્વિબંધ વાય. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા મુવમેન્ટ કર્યું તો અહીંયા એકલ બંધ ની જગ્યાએ શું આવી જશે, દ્વિબંધ આવી જાય. તો ખ્યાલ આવ્યું આપણે કઈ રીતના એરો નોટેશન દર્શાવેલા છે.
तो जो फर्स्ट एग्जाम्पल ની અંદર આપણે પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગમાં તેને સલગ્ન બંધ ઉપર ટ્રાન્સફર કરેલા છે તો જ્યાંથી ઇલેક્ટ્રોન યુગમાં આવે છે ત્યાંથી આ રીતનો એરો નોટેશન ની શરૂઆત કરવાની જે પૂર્ણ થાય છે કમ્પ્લીટ કરી દેવાનું પાઈ બંધ થી બંધ પર પાઈ બંધ થી પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંથી ક્યાં બંધ ઉપર તો આયનથી બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા તો સિંગલ બંધ y દ્વિબંધ સિંગલ બંધ y દ્વિબંધ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગમાં પરમાણુ ઉપર આવ્યા તો સિંગલ બંધ પરમાણુ ઉપર શું આવ્યું અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અને સિંગલ બંધ એમના આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મે અહીંયા ટ્રાન્સફર કરેલા છે તો દ્વિબંધ y દ્વિબંધ તો પાઈ બંધ થી સંલગ્ન બંધ પર પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગમાં સંલગ્ન પરમાણુ ઉપર અને પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં તેને સંલગ્ન બંધ પર पाई बंद थी बंद पाई बंद थी परमाणु परमाणु थी बंद खेलावी गसो के दुई तो चलो इलेक्ट्रॉन नु संचलन वक्रतीर द्वारा दर्शायो छे वक्रतीर 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 प्रक्रिया दरमियान इलेक्ट्रॉन ना पुनः वितरण ने कारण बंद मा थता फेरफार ने दर्शावे छे आ वक्रतीर शु दर्शावे छे के ज्यारे रासायनिक प्रक्रिया थाय छे त्यारे आ बंद मा शु फेरफार थाय छे तो बंद मा फेरफार क्यो थियो आ थियो આ વક્રતીર દ્વારા બંધમાં શું ફેરફાર થયો આ થયો આના દ્વારા વક્રતીર દ્વારા બંધમાં શું ફેરફાર થયો આ થયો તે ફેરફાર દર્શાવે છે વક્રતીરની શરૂઆત જ્યાંથી ઇલેક્ટ્રોન યુગમનું સ્થાનાંતર થાય છે ત્યાંથી આયનથી લઈ જવા છે ક્યાં અહીંયા તો આ રીતનો વક્રતીર દર્શાવે અને પૂર્ણ કઈ રીતના કરવું એ વસ્તુ છે ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ એક ઇલેક્ટ્રોનના સંચલનને આપણે તો અહીંયા શું કરી છે બંને ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરાવી છે બંને ઇલેક્ટ્રોન આમાં પણ બંને ઇલેક્ટ્રોન હવે માની લો કે મારે એક જ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ દર્શાવવું હોય તો કેનો યુઝ કરવાનો છે અર્ધશીર્ષ વક્રતીર આ કમ્પ્લીટ વક્રતીર છે જો આમાં વક્રતીર લખેલું છે આમાં શું લખ્યું છે અર્ધશીર્ષ વક્રતીર આ કમ્પ્લીટ છે એનું અડધું કરી નાખો તો હાફ હાફ માટે કેનો યુઝ કર્યો છે અર્ધશીર્ષ વક્રતીર અથવા તો આપણે ખ્યાલ જ છે માછલી પકડવાનો જે હુક આવે એના જેવું છે તો ચાલો એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે આમાં કયા એરો નોટેશન નો યુઝ કરવાનો છે અર્ધશીર્ષ વક્રતીર હાફ એરો નોટેશન જો વક્રતીર છે આઈ વક્રતીર છે આઈ વક્રતીર છે તો બંનેમાં ડિફરન્સ શું છે અહીંયા કમ્પ્લીટ એરો નોટેશન કરેલું છે અહીંયા હાફ સાઈડ એરો નોટેશન કરેલું છે મીન્સ કે અડધો એરોનો યુઝ કરેલો છે કમ્પ્લીટ એરોનો યુઝ કરેલો નથી તો આનો મીનિંગ એવો થાય કે જ્યારે બંધ તૂટે છે ત્યારે બંને એક એક ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી શું થાય છે નીકળી જાય છે તો આ વક્રતીર શું દર્શાવે છે એક ઇલેક્ટ્રોન આ પરમાણુ પાસે આવ્યો અને એક ઇલેક્ટ્રોન આ પરમાણુ પાસે આવ્યો તો ચોથું કેનું એક્ઝામ્પલ છે એક ઇલેક્ટ્રોનના સંચલનને મીન્સ કે મારી પાસે બંધમાં બંને ઇલેક્ટ્રોન છે હવે આ બંને ઇલેક્ટ્રોનમાંથી મારા બંધને જ્યારે હું તોડું છું ત્યારે એક ઇલેક્ટ્રોન પરમાણુ એ લઈ જાય છે અને એક ઇલેક્ટ્રોન પરમાણુ એ લઈ જાય છે તો આ બંને ઇલેક્ટ્રોનના સંચલનને કઈ રીતે દર્શાવવાનું તો હાફ એરો રોટેશન મીન્સ કે અર્ધશીર્ષ વક્ર તીર અથવા તો માછલી પકડવાનો જે હુક આવે છે આ રીતનું લખેલું છે માછલી આકડા જેવું તો અર્ધશીર્ષ વક્ર તીરનો યુઝ કરવામાં આવે છે ત્યારે કે જ્યારે એક જ ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ દર્શાવવું આનો મીનિંગ એવો થાય બંને ઇલેક્ટ્રોન આનો મીનિંગ એવો થાય બંને ઇલેક્ટ્રોન આનો મીનિંગ એવો થાય બંને ઇલેક્ટ્રોન આનો મીનિંગ એવો થાય કે એક જ ઇલેક્ટ્રોન સ્થાનાંતર અહીંયા પામે છે ને એક ઇલેક્ટ્રોન સ્થાનાંતર ક્યાં પામે છે અહીંયા પામે છે ખ્યાલ આવી ગયો તો ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને દર્શાવવા માટે સિંગલ ઇલેક્ટ્રોન કેનો યુઝ કરવામાં અર્ધશીર્ષ વક્ર ખ્યાલ આવી ગયો તો ચાલો બોર્ડમાં જે વસ્તુ લખેલી છે બધી વસ્તુ બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો ચાલો ત્યાર પછી એક રાસાયણિક પ્રક્રિયા જોઈ કે જેની અંદર બંને એરોનો યુઝ કરેલો છે અર્ધશીર્ષ વક્રતીર અને વક્રતીર તો ચાલો આપણે આ રીતની એક પ્રક્રિયા આપી છે તો જો શું થાય છે OH માઇનસ
આપણે કેમ એને પ્લસ અને ઓએચ માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન કહી છીએ, ઓએચ માઇનસ. તો એ શું કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર કરાવે છે અને આયનથી શું થાય છે? બીઆર માઇનસ રિપ્લેસ થાય છે. તો સીએચ થ્રી, હવે ઓએચ આવ્યું, સીએચ થ્રી થશે ઓએચ આવ્યું ને બીઆર કેવું થઈ ગયું? અહીંયાથી રિપ્લેસ થઈ ગયું, તો બીઆર માઇનસ. ઓએચ માઇનસ છે તો પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન શું કરે છે? સ્થાંતર કરાવે છે. ક્યાં? સીએચ થ્રી ઉપર. તો આ શું કરશે? બંધના બંને ઇલેક્ટ્રોન લઈ નીકળી જશે. તો બીઆર ઉપર કયો ચાર્જ આવ્યો? માઇનસ ચાર્જ આવ્યો. આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈ ત્યાંથી દૂર થાય છે? બીઆર. તો બીઆર માઇનસ. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન છે આપણી પાસે. આમાં અર્ધશીર્ષ વક્રતીરનો યુઝ કરેલો છે. તો આપણે આ રીતે લખી શકીએ, ક્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને દૂર થયો અને વળી પાછો ક્લોરિન પોતાનો એક ઇલેક્ટ્રોન દૂર. એક ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર દર્શાવેલું છે આ ક્લોરિન ઉપર અને બીજા ઇલેક્ટ્રોન નું સ્થાનાંતર દર્શાવેલું છે આ ક્લોરિન ઉપર. કેનો યુઝ કરેલો છે? અર્ધશીર્ષ વક્રતીર, આ કમ્પ્લીટ તીરનો યુઝ કરેલો છે. તો આપણે જે એક્ઝામ્પલ OH માઇનસ હાઇડ્રોક્સાઇડ આયન, આલ્કાઇલ ગ્રુપ છે ને આ હેલાઇડ ગ્રુપ છે, તો આલ્કાઇલ હેલાઇડ પ્લસ હાઇડ્રોક્સાઇડ આયન, તો નેગેટિવ ચાર્જ મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રોન સ્થાનાંતર કરે કાર્બન ઉપર, તો બંધના બંને ઇલેક્ટ્રોન લઈને કોણ દૂર થાય? બીઆર. તો બીઆર ઉપર માઇનસ ચાર્જ, સીએચ થ્રી ઓએચ, ને એક ઇલેક્ટ્રોન સીએલ ઉપર, બીજો ઇલેક્ટ્રોન સીએલ ઉપર. ખેલાવી ગયો. ચાલો બંને એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી જો નેક્સ્ટ આપણે ટેક્સ્ટ બુક માં ક્વેશ્ચન આપેલો છે, બંધની ધ્રુવીયતા વિશે કીધું છે. તો આપણે ખ્યાલ જ છે, ફોર એક્ઝામ્પલ તરીકે બંધની ધ્રુવીયતા એટલે શું થાય? તો આપણે ખ્યાલ જ છે કે આપણી પાસે પરમાણુ એ છે અને પરમાણુ બી છે. આ બંને વચ્ચે બંધ ત્યારે જ બને કે જ્યારે બંને એક એક ઇલેક્ટ્રોન ની શું કરે? ભાગીદારી. હવે જો આપણે વિષમ વિભાજન ની અંદર જોઈ ગયા હતા સહસંયોજક બંધ નું વિષમ વિભાજન. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે પરમાણુ એ અને બી માંથી જેની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી વધારે હશે એના ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. તો સામે વાળા પરમાણુ ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. સ્ટડી કરી ગયા હતા આંશિક ધનવીજ ભાર અને આંશિક ઋણવીજ ભાર. બંધની ધ્રુવીયતા એટલે કે કઈ નહીં, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ, મીન્સ કે વિદ્યુત ઋણતાનો કોન્સેપ્ટ એપ્લાય કરવાનો છે. વિદ્યુત ઋણતા એટલે કે સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની તરફ ખેંચવાની કેપેસિટી. તો એક્ઝામ્પલ આપ્યો છે આપણે, કાર્બન અને હાઇડ્રોજન નો બંધ છે. તો કયો બંધ સૌથી વધારે ધ્રુવીય છે? તો કેની અંદર સૌથી વધારે પ્રમાણમાં આંશિક ધનવીજ ભાર અને આંશિક ઋણવીજ ભાર જોવા મળશે. તો જો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ આપેલું છે એ કરીને, એની અંદર જોઈએ તો કાર્બન હાઇડ્રોજન નો બંધ અને કાર્બન બ્રોમિન નો બંધ, આ બંને વચ્ચેની ધ્રુવીયતા ચર્ચા કરવાની છે. કયો બંધ સૌથી વધારે ધ્રુવીય હશે? તો કેની અંદર સૌથી વધારે પ્રમાણમાં પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, અથવા તો કેની અંદર સૌથી વધારે પ્રમાણમાં આંશિક ધનવીજ ભાર અને આંશિક ઋણવીજ ભાર જોવા મળશે. જેમ ધનવીજ ભાર અને ઋણવીજ ભાર વધારે પ્રમાણમાં જોવા મળે એમ આપણે એવું કહી શકીએ બંધની ધ્રુવીયતા કેવી છે? વધારે છે. તો જો કાર્બન હાઇડ્રોજન ની કમ્પેરિઝનમાં કાર્બન બ્રોમિન, મીન્સ કે જે બ્રોમિન છે આ બંનેમાં કાર્બન કોમન છે, હાઇડ્રોજન ની કમ્પેરિઝનમાં બ્રોમિન ની આ બંધના ઇલેક્ટ્રોન ને પોતાની તરફ ખેંચવાની કેપેસિટી કેવી છે? વધારે છે. હવે આ કઈ રીતના વધારે છે કેપેસિટી, આપણે આવર કોષ્ટક ને ધ્યાનમાં રાખીને જે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરશે આપણે, ત્યારે વિદ્યુત ઋણતા કરીને કન્સેપ્ટ આવશે કે જેની અંદર દરેક આવર કોષ્ટકમાં આવેલા તત્વની અમુક વેલ્યુ આપી દીધી છે, કે જેને ધ્યાનમાં રાખીને આપણે આઈડિયા આવશે કે કયો પરમાણુ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ને પોતાની તરફ મેક્સિમમ ખેંચી રાખે છે. તો હાઇડ્રોજન ની કમ્પેરિઝન માં બ્રોમિન ની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી વધારે હોવાથી બંધની ધ્રુવીયતા
કેમાં વધારે હશે? કાર્બન અને બ્રોમિન માં. કેની કમ્પેરિઝન માં? કાર્બન અને હાઇડ્રોજન ની કમ્પેરિઝન માં. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી નેક્સ્ટ. અહીંયા આપણે કીધું છે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનો બંધ છે, ત્યાર પછી છે કાર્બન અને ઓક્સિજન. તો બંધ સૌથી વધારે ધ્રુવીય કયો છે? બંનેમાં કોમન કાર્બન કાર્બન જ છે. તો જો નાઇટ્રોજન ની કમ્પેરિઝનમાં ઓક્સિજન ની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી કેવી છે? વધારે છે. કે મીન્સ કે બંધના ઇલેક્ટ્રોન યુગમાં મેક્સિમમ કેના બાજુ એટ્રેક્ટ થયેલા હશે? ઓક્સિજન બાજુ. તો આના ઉપર નેગેટિવ ચાર્જ વધારે પ્રમાણમાં હોય કેની કમ્પેરિઝનમાં? નાઇટ્રોજન ની કમ્પેરિઝન. તો આમાં આવશે આન્સર કયો આવશે? CO બંધ. ત્યાર પછી એ પૂછે સી કરીને આપણે CH3OH, એટલે કે એમાં પણ કાર્બન ઓક્સિજન નો બંધ છે. અને બીજામાં છે આપણી પાસે કાર્બન અને સલ્ફર. તો જો આપણે જયારે પીરિયોડિક ટેબલ ને ધ્યાનમાં રાખીને ચેપ્ટર ચાલુ કરશે ત્યારે એમાં જોશે કે આવર કોષ્ટક ની અંદર ડાબી થી જમણી બાજુ અને ઉપર થી નીચે તરફ જાય તેમ ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી અથવા તો વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય છે. તો આપણે ખ્યાલ જ છે ઓક્સિજન, ઓક્સિજન ની નીચે શું આવે છે? સલ્ફર આવે છે આવર કોષ્ટક ની અંદર આપણી પાસે. તો ઓક્સિજન ની કમ્પેરિઝનમાં સલ્ફર ની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી કેવી છે? ઓછી છે. અથવા તો ઓક્સિજન ની બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા કેવી છે? સલ્ફર કરતા વધારે છે. તો એટલા માટે બંધની ધ્રુવ્યતા મીન્સ કે સૌથી વધારે ધ્રુવ્ય બંધ કયો હશે? CO. કેની કમ્પેરિઝનમાં? CS ની કમ્પેરિઝનમાં. કાર્બન તો બંનેમાં કોમન જ છે. તો આમાં કહી શકીએ આપણે CBr મીન્સ કે કાર્બન ને બ્રોમિન નો બંધ, આમાં કહી શકીએ કાર્બન ને ઓક્સિજન નો બંધ, આમાં પણ કહી શકીએ કાર્બન અને ઓક્સિજન નો બંધ. તો એ જ ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલા અણુઓની જોડીઓમાં કયો બંધ સૌથી વધારે ધ્રુવીય છે? તો આપણે ધ્રુવ્યતા કઈ રીતે નક્કી કરવાની? તો કાર્બન હેલોજન, કાર્બન હાઇડ્રોજન ની કમ્પેરિઝન કઈ રહી છે? કેની સાથે? કાર્બન બ્રોમિન સાથે. આમાં કાર્બન નાઇટ્રોજન ની કમ્પેરિઝન કઈ રહી છે? કાર્બન ઓક્સિજન સાથે. આમાં કાર્બન ઓક્સિજન ની કમ્પેરિઝન કઈ રહી છે? કાર્બન સલ્ફર સાથે. તો હાઇડ્રોજન કરતા હેલોજન ની વધારે છે, નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની વધારે છે, સલ્ફર કરતા ઓક્સિજન ની વધારે છે. એટલા માટે આ બંધ સૌથી વધારે ધ્રુવીય હશે, આ બંધ સૌથી વધારે ધ્રુવીય હશે, અને આ બંધ કેવું હશે? સૌથી વધારે ધ્રુવીય. તો ધ્રુવીયતા કેના ઉપર ડિપેન્ડ થઈ? બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને. તો ચાલો ક્વેશ્ચન નોટ ડાઉન કરી લો બુકની અંદર. તો જો હવે આપણે આજના લેક્ચર ની અંદર કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા હોય એ કાર્બનિક પ્રક્રિયાની અંદર કઈ રીતના અર્ધ શીર્ષ વક્રતીર અને વક્રતીર નો યુઝ કરીને ઇલેક્ટ્રોન નું સંચલન મીન્સ કે ઇલેક્ટ્રોન નું મુવમેન્ટ, હવે ઇલેક્ટ્રોન નું મુવમેન્ટ થાય તો વાસ્તવિક છે કે બંધમાં શું મળશે? કઈ ફેરફાર જોવા મળશે કે જે જોઈ ગયા આ રીતના કે શરૂઆતમાં દ્વિબંધ હોય અહીંયા, હવે પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થાય તો કઈ વસ્તુ જોવા મળશે? આ રીતનું જોવા મળે. તો શરૂઆતમાં અહીંયા જો દ્વિબંધ હતો, હવે એની જગ્યાએ શું કયો બંધ આવી ગયો? એકલ બંધ આવી ગયો. તો જ્યારે ઇલેક્ટ્રોન નું આ રીતનું સંચલન મીન્સ કે ઇલેક્ટ્રોન નું જે મુવમેન્ટ થતું હશે એ પછી પાઈ બંધ ના પણ હોઈ શકે અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ હોઈ શકે. એના લીધે જે બંધમાં શું ફેરફાર થાય છે એના વિશે જોઈ ગયા. અને ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન હતો બંધની ધ્રુવીયતાનો, કે જેની અંદર આપણે કાર્બન હેલોજન, કાર્બન ઓક્સિજન અને કાર્બન ઓક્સિજન કે જેનું સોલ્યુશન કર્યું. તો આપણે આજે અહીંયા લગી રાખીએ.